વર્તુળનો એમસીક્યુ જો પ્રશ્ન હું કહે છે બે સમાન વર્તુળો આ બે વર્તુળ કેવા છે સમાન સમાન વર્તુળની ત્રિજ્યા સમાન હોય એટલે કે આ ત્રિજ્યા આની ધારો કે આર છે તો આ ત્રિજ્યા પણ આર આ બાજુ ત્રિજ્યા આર છે તો આને પણ ત્રિજ્યા આર કહેવાય હવે ધ્યાન દેજો સમાન વર્તુળ બહારના બિંદુથી સી બિંદુમાં સ્પર્શે આ બિંદુ કયું છે સી હવે એ બી એનો સામાન્ય સ્પર્શક છે સામાન્ય એટલે બે વર્તુળને સ્પર્શીને જાય તેવો એક સ્પર્શક ઉપર આપણે દોર્યો એ બી સ્પર્શક આ એ બી સ્પર્શક થી બે વર્તુળમાં સામાન્ય સ્પર્શક છે હવે ખૂણો માગ્યો છે એ સી બી ખૂણો એ સી બી જો આ ખૂણો માગ્યો છે તો ધ્યાન દેજો એક મિનિટ આપણે અહીંથી આ એક રેખા દોરવામાં આવે પછી ઓસી ને ત્રિજ્યા કહેવાય અને ઓડેસી ને પણ ત્રિજ્યા કહેવાય તો આ આખું અંતર આર વત્તા આર કેટલું થાય ટુ આર તો આ અંતર પણ આર વત્તા આર કેટલું થાય ટુ આર કારણ કે ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય લંબ હોય ત્રિજ્યા હંમેશા સ્પર્શકને કેવી હોય લંબ અહીંયા પણ જે ખૂણો બને છે 90 ડિગ્રીનો અહીંયા પણ 90 અંશનો જો એક આખો લંબચોરસ બન્યો ઓ બી ઓ ડેશ અને ઓ આખો એક લંબચોરસ બન્યો તો લંબચોરસના ચારે ચાર ખૂણા કેટલા ડિગ્રી હોય 90 અંશના હોય ચારે 90 અને 90 તો ખાસ ધ્યાન દેજો આ અહીં લખી નાખું એમ તો સીએમ રેખા દોરવામાં આવે તો આ લંબચોરસના બે ભાગ કરે એટલે કે સીએમ દોર્યા પછી આ ચોરસ થઈ ગયું ચોરસના ચારે ચાર ખૂણા કેટલાના હોય 90 અંશના હવે એસી એસી એક ચોરસનો વિકર્ણ છે તો અહીં ખૂણાના ભાગ પડે 45 45 90 ના અડધા કેટલા થાય 45 અંશ અને 45 અંશ તો જો 45 અંશ આ બાજુ અને એવી જ રીતે આ ચોરસનો 45 અંશ આ બાજુ 45 ને 45 આ આખો ખૂણો એ સી બી આખો ખૂણો થાય 90 અંશ આ બાજુનો ભાગ 45 અને આ બાજુનો ભાગ 45 ને 45 કેટલા થાય 90 અંશ ખાલી જગ્યામાં આપણે લખવું પડશે 90 અંશ